जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में? इनोवेटिव स्कूल धोरण 7 विषय सामाजिक विज्ञान पाठ 9 पृथ्वीनी आंतरिक रचना अने भूमि स्वरूपो आ पाठनू नाम छे, जेमा आपणे पृथ्वीनी आंतरिक रचना अने तेना स्वरूपो विषे माहिती मेळवानी छे। આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવ જોવા મળે છે, એટલે કે આપણી પૃથ્વી ઉપર વિકસિત જીવો જોવા મળે છે। સૌર પરિવારના અથવા તો સૌર મંડળના જેટલા ગ્રહો છે તેમાંથી પૃથ્વી ઉપર જ એક ઉપર આપણને આવા જીવ સૃષ્ટિ જોવા મળે છે। અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળ છે, એટલે કે આપણે આના પહેલાંના ધોરણોમાં સમજી ગયા છીએ કે સૌરમંડળમાં બુધ, ચંદ્ર, શુક્ર જે કાંઈ છે એ ગોળ આકારના જ છે અને તેમાં આપણી પૃથ્વી પણ ગોળ આકારની જ જોવા મળે છે। અને તમે આ ફોટો પણ જોઈ શકો છો કે જે પૃથ્વીનો છે અને એ ગોળ આકારમાં જોવા મળે છે, તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે। શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે, પૃથ્વી કેવા પદાર્થોની બનેલી હશે? તો ચાલો હવે આપણે પૃથ્વીનો આંતરિક ભાગ કેવો હશે, તે કેવા પદાર્થોથી બનેલી હશે તેની વિશે માહિતી મેળવીશું। પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ, જો બાળકો તમે જે આ ફોટો જુઓ છો તે પૃથ્વીના આંતરિક રચના એટલે કે અંદરનો જે ભાગ હોય તેના રચના જોવા મળે છે, અને તમારી ટેક્સ્ટ બુકમાં પણ એક ફોટો આપેલો છે। પૃથ્વી એ ડુંગળીની મારફતે એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલી અને સ્તરોની બનેલી છે, એટલે કે આપણે ડુંગળી તો બધાએ જોઈ હશે કે એમાં કેમ એક પછી એક પળ નીકળતું જાય છે, એવી જ રીતે આપણી પૃથ્વી પણ એક પછી એક સ્તરથી ગોઠવાયેલી છે। પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે, એટલે કે પૃથ્વીનો સૌથી ઉપલો જે કવચ હોય છે તેને ભૂકવચ તરીકે ઓળખવામાં આવે છે। આ સૌથી પાતળું સ્તર છે, એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે। જો ભૂકવચ છે તે પાતળું છે, સૌથી પાતળું સ્તર છે અને તે 35 કિલોમીટર સુધી જોવા મળે છે। ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલી છે, કેનાથી બનેલી છે તો કે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલી છે, તેથી તેને શિયાળ કહે છે, બરોબર? શું કહેવામાં આવે છે? શિયાળ, તો કે સી એટલે શું કે સિલિકા તથા એલ એટલે એલ્યુમિના, એવી રીતે સિલિકા શિયાળ કહેવાય છે। મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે। જો મહાસાગરોનું કવચ કેનાથી બનેલું છે તો કે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે, તેથી તેને સીમા તથા સીમા કહેવાય છે, તો કે સીમા એનું શોર્ટ ફોર્મ છે, બરોબર? ટૂંકું નામ છે, સી એટલે સિલિકા, મા એટલે મેગ્નેશિયમ, બરોબર? એવી રીતે તેને સીમા પણ કહેવામાં આવે છે। જાણવા જેવું, જો બાળકો આ જે તમારો ફોટો છે તે પણ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો છે કે આપણે આવી રીતે પૃથ્વીના આવા પાર્ટ પડેલા હોય છે, તો કે આંતરિક ભૂગર્ભ, પછી બાહ્ય ભૂગર્ભ, એવી રીતે અલગ અલગ પાર્ટ પડેલા આપણને જોવા મળતા હોય છે। તેમાં આપણે જાણવું ગમશે, એમાં આપણે જોઈએ પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે, એટલે કે તમે આ ફોટામાં જોઈ શકો છો કે પોપડો જે છે એ 0.5% છે। 16% મેન્ટલ છે, તેમજ 83% ભાગ ભૂગર્ભ છે, એટલે કે 83% જે ભાગ છે
રીતે ભૂગર્ભનો જોવા મળે છે. પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટરની જોવા મળે છે. આ કવચની બરાબર નીચે મેટલ હોય છે, જે આશરે 2900 કિલોમીટરથી ઊંડાઈ સુધી ફેલાયેલું હોય છે. જો આ કવચની નીચે શું હોય છે, તો કે મેટલ હોય છે, અને તે આશરે 2900 કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલું જોવા મળતું હોય છે. પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી જોવા મળે છે. જો પૃથ્વીનો આંતરિક સ્તર શું છે, તો કે ભૂગર્ભ છે, બરાબર, જે આપણે જોઈએ છીએ ફોટામાં ને એમાં, અને તેની ત્રિજ્યા શું કેટલી છે, આશરે 3500 કિલોમીટર જેટલી છે, જે ખાસ કરીને નિકલ અને ફરસ એટલે કે લોખંડનું બનેલી હોય છે, તથા તેને નિર્ફ એટલે કે ની એટલે નિકલ અને ફે એટલે ફરસ કહે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થની ઘનતા ખૂબ જ વધુ હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો ખડકો અને ખનિજો. ખડકના પ્રકાર પોતાના ગુણ કદના કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 ભાગ છે. તેમાં આપણે પહેલો ભાગ એટલે કે પહેલો પ્રકાર જોઈએ, અગ્નિકૃત ખડકો, બરાબર. તેમાં આપણે જોઈએ ગરમ મેગમા ઠંડો થઈ નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલી ખડકને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે, એક આંતરિક ખડકો અને બીજું બાહ્ય ખડકો. જાણવું ગમશે તેમાં ઇગ્નિયસ, લેટિન શબ્દ ઇગ્નિયસ જેનો અર્થ અગ્નિ થાય છે. બીજું સેડિમેન્ટરી, લેટિન શબ્દ સેડિમેન્ટમ જેનો અર્થ સ્થિર થાય છે. ત્રીજું મેટામોફિક, ગ્રીક શબ્દ મેટામોફિક જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ એવો થાય છે. શું તમે જ્વાળામુખીમાંથી નીકળતા લાવાની કલ્પના કરી શકો છો? વાસ્તવમાં અગ્નિની જેમ લાલ ચોર પ્રવાહી મેઘમાં જ લાવા છે, જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે. જો બાળકો, તમે જો આ ફોટો જોવો છો, તે લાવા રસ જે એના જે પહાડો હોય તેમાંથી ઉછળે છે, તે ફોટો જોવો છો, તે મેઘમાં કહેવામાં આવે છે, અને એ બહાર નીકળે છે, એકદમ લાલ ચોર પ્રવાહી હોય છે, અને તે બહાર નીકળીને પૃથ્વીના આંતરિક ભાગમાં સપાટી પર પથરાઈ જતા હોય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે, તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. જે આપણે આ ફોટો જોઈએ છીએ બાહ્ય અગ્નિકૃત ખડકોનો, તેમાં આપણે જોઈએ છીએ કે આટલા અગ્નિકૃત ખડકો, બાહ્ય અગ્નિકૃત ખડકો જોવા મળતા હોય છે. તેની સંરચના ખૂબ જ નાની દાણાદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે બેસાલ્ટ. પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈ એ જ ઠરી જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. ધીરે ધીરે લાવા ઠર
ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે. જે તમે આ ફોટો જોવો છો તે આવા લાવા જે હોય છે એ ઠરી જાય છે, તેના મોટા દાણા સ્વરૂપે ધારણ કરે છે, તે આવા ગ્રેનાઇટ ખડકો જોવા મળે છે. ઘંટીના અનાજ દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ મોટા ભાગે થાય છે તે ગ્રેનાઇટના બનેલા હોય છે. આપણે ઘરઘંટી કે ઘંટીનું જે અંદરનો ભાગ જોઈએ છે, જે દાણા પીસતો હોય છે, બરોબર, તે આવા ગ્રેનાઇટથી બનેલો હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો જળકૃત ખડકો. ખડકો ઘસાય, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે. જો તમે આ ફોટો જોવો છો, આપણે આવા નદી કિનારે, દરિયા કિનારે આવા પથ્થરો જોયા હોય છે, જે જળકૃત ખડકો કહેવામાં આવે છે, કે જે સમુદ્રમાં લહેરો સાથે આવતા હોય છે, નદીમાં તેના પ્રવાહ સાથે ઘસડાઈને એક જગ્યાએ ભેગા થતા જોવા મળે છે. આ નિક્ષેપિત ખડક દબાય કે નકર બની ખડકના સ્તર બને છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે રેતાળ પથ્થર રેતીના કણોથી બનેલા હોય છે. જો તમે આ જોવો છો, તે રેતાળ પથ્થરો છે કે જે રેતીમાંથી પથ્થરો બનેલા હોય છે, તેવા પથ્થરો જોવો છો. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મજીવો જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે, જે જીવાશ્મી પણ કહેવાય છે. તો આ વિડીયોમાં આપણે ખડકોના બે પ્રકાર જોયા, અગ્નિકૃત ખડકો અને જળકૃત ખડકો. તો આપણે બીજા વિડીયોમાં બીજા ખડકો વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.